સુરતના નવાગામ ડીલોલી વિસ્તારમાં 2.5 વર્ષની બાળકીનું ઝાડા ઉલટી થયા બાદ મોત થયું છે। સવારે 4 વાગે બાળકીને ઝાડા ઉલટી થયા હતા અને ત્યારબાદ બાળકીનું મોત નિપજ્યું છે। બાળકીનું નામ હંસિકા ગૌતમ હોવાનું સામે આવ્યું છે। ચોમાસાની સીઝનમાં તાવ ઝાડા ઉલટી વાયરલ સહિતના કેસમાં વધારો થઈ રહ્યો છે તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને હોસ્પિટલની અંદર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે। તો બીજી તરફ રોગચાળાને કારણે દર્દીઓના મોત થતા હોવાના કિસ્સાઓ પણ સામે આવે છે। ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં 1.5 વર્ષની બાળકીનું મોત થયું હતું એવી પણ માહિતી જાણવા મળી રહી છે કે 2.5 વર્ષની બાળકીને ઝાડા ઉલટી થતા હતા ત્યારબાદ તેનું મોત થયું હતું। નવાગામ ડિંડોલી વિસ્તારમાં જે 2.5 વર્ષની બાળકીનું મોત થયું તેનું નામ હંસિકા ગૌતમ હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત એ છે કે તરફ રોગચાળો વધી રહ્યો છે તો બીજી તરફ જરૂરિયાત છે દવાઓ હોવી જોઈએ તેનો જથ્થો પણ સિવિલ હોસ્પિટલમાં પૂરતો પ્રમાણમાં નહીં હોવાથી હોસ્પિટલ અંતર્ગત દ્વારા ગાંધીનગરથી દવાનો જથ્થો મંગાવવા માટે રજૂઆત કરી હતી પરંતુ ગાંધીનગરથી હજુ સુધી દવાનો જથ્થો આવ્યો નથી। તેથી સુરત સિવિલ હોસ્પિટલ તંત્રને પોતાના બજેટમાંથી જરૂરિયાત મુજબનો દવાનો જથ્થો લેવો પડ્યો હતો।